नमस्कार विद्यार्थी मित्रों, शांति निकेतन शिक्षण संकुल में आपनु हार्दिक स्वागत है। मारू नाम रमेश भाई पटेल है। आज आप धोरण दसमा पाठ नंबर 16 गतिभंग विषे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे पहला लेखकनो परिचय मेळवीए आ पाठमां, कारण के लेखक परिचयमांथी एक गुणनुं परीक्षामां पूछाय छे। तो गतिभंग पाठना लेखक छे मोहनलाल पटेल। तेमनो जन्म 30/4/1927 रोज थयो छे। मोहनलाल बाबईदास पटेलनुं वतन उत्तर गुजरातनुं पाटण छे, एटले के आपणा पाटणना वतनी छे। वर्षो सुधी तेमणे शिक्षण कार्य कर्युं, अत्यारे निवृत्त छे। तेमणे झाकड़मां सूरज उगे लघु कथाओनो संग्रह करेलो छे, श्रेष्ठ वार्ताओ लखेली छे। एमणे एक आ गतिभंग काव्य पाठ लख्यो छे। आ पाठनी अंदर लघु कथा छे, सरस मजानुं पाठ छे, वार्ताने अंते करुणता छे अने सरस वर्णन कर्युं छे। आपणे पाठ जोईए तो एनी अंदर राजपुर स्टेशन बतायुं छे, त्यांथी गाड़ी पकड़वा डूंगर अने तेनी वहु ए बे उभा छे। डूंगर अने तेनी वहु ए उभा छे अने गाड़ी एटले के ट्रेन पकड़वा जाय छे। पत्नीनो पाछळ पाछळ आवनारो अंसार મોડો પડી જાય છે, પત્ની પાછળ પડી જાય છે, થોડી દૂર રહી જાય છે અને ડુંગર આગળ જાય છે। રસ્તા ઉપર નજર ફેરવી ધીમી પડે છે અને કંઈક ખોળે છે। શું ખોળે છે વિદ્યાર્થી મિત્રો, એ સમજવાનું છે। તો કંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો। થોડા ડગલા ચાલ્યા પણ પાછા ધીરા પડી ગયા। ડુંગરે પૂછ્યું, ગાંડી આ તું શું કરે છે? ગુસ્સે થઈ ગયો, દિવસ આથતમાં થયો છે અને આપણે કઈ રીતે આગળ જઈશું? આ અંધારું થઈ જશે, મને કંઈ દેખાતું નથી। ડુંગર પાસે આવ્યો અને ગાંડી તું શું શોધે છે? પત્નીએ આંગળીઓનો છેડો જમીન પર લઈ ગઈ અને બતાવી કે આપણી આ બબલીની, એટલે કે એની છોકરી જે મૃત્યુ પામી છે એ છોકરીની બબલીની છાપ બતાવી અને આ કે આંગળાની આ બોર જેવા એની છાપ છે। ગાંડી પાગલ હોય, ઘણા હોય, લેડ ચાલ કે મોડું થઈ જશે એવું ડુંગર કહે છે અને પછી ધીરે રહીને ઊભી થાય છે। પત્ની બેસી જ રહી અને બોલી કે ખેતરમાં જતા આવતા આગળ દોડી જતી બબલીની પગલીએ મારા હૈયે ચડાઈ ગઈ છે। અને બબલી યાદ આવે છે, એ જતા હોય છે બે જણા ડુંગરને તેની પત્ની, પણ એને બબલી યાદ આવે છે। ડુંગર એકવાર પત્નીના મુખ સામું જોઈ રહે છે અને ગગનમાં માર્ગ તરફ વાળી બંને જણા સ્થિર થઈ જાય છે। પાછા આકાશમાં જુએ છે બંને જણા અને બંને જણા સ્થિર થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બબલી વિશે એમને બતાવ્યું છે કે પોતાની દીકરીની છાપ અહીંયા બતાવી છે કે નાની દીકરી મૃત્યુ પામી છે, એ જાય છે રસ્તામાં, ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશનથી જતા હોય છે અને અચાનક એ પોતાની બબલીની છાપ શોધે છે, એમને બબલીની છાપ શોધતા દેખાય છે। લાકડીના ટેકે ગગન તરફ મો કરીને ઊભો રહી ગયેલો પતિને જોઈને પત્ની સાવધ બની જાય છે। પત્ની એકદમ એ ડુંગર ઊભો છે અને પત્ની એ બબલીની છાપ જોતી હોય છે અને એના તરફ નજર કરે છે પોતાના પતિ તરફ અને સાવધ બની જાય છે અને તરત પાછી યાદ આવી જાય છે અને તરત જ એરી કહે છે કે લ્યો હેડો, હવે પગ ઝટ ઉપાડો, ગાડી ચૂકી જઈશું। અને બંને જણા વળી બમણા વેગથી ચાલવા માંડે છે, ધીરે ધીરે આગળ વધે છે અને પાછું સરસ મજાનું એમણે એ વર્ણન અહીંયા કર્યું છે। આ પાઠમાં સરસ મજાનું વર્ણન છે અને આ પાઠ વિકલ્પમાંથી લેવામાં આવ્યો છે। અહીંયા એમણે સરસ આપણને વર્ણન કર્યું છે અને આથમવું એટલે અસ્ત પામવું, અણસાર એટલે ઈશારો, સ્મૃતિ એટલે સ્મરણો, આ બધા એમણે સરસ મજાના અહીંયા વર્ણનો કરી અને આ પાઠમાં આપણને સુંદર વર્ણન બતાવ્યું છે અને આ સુંદર વર્ણન દ્વારા આપણને અહીંયા એ બબલીની સ્મૃતિ અહીંયા બતાવી છે અને એ પ્રમાણે અહીંયા સુંદર વર્ણન એમણે આપણને આ
ગતિભંગ પાઠમાં કરી બતાવ્યું છે. નમસ્કાર.